सुरेंद्रनगर जिल्लाना चार एसटी डेपोमांथी एसटी कर्मचारीओनी पड़तर मांगणीओनो सरकार उकेल नहीं लावे तो 600 एसटी बसना पैंडा आजे रात पछी थंभी जशे तेवी एसटी कर्मचारीना लीडरे आंदोलन करवानी चीमकी उच्चारी छे। पड़तर मांगणीओ नहीं संतोषाता अंतिम शस्त्र ने उगामवू पड़शे। आ अंगे एसटी कर्मचारी मंडळना कार्यकारी प्रमुख राजेंद्र सिंह एम परमारे जणाव्यु छे। सुरेंद्रनगर जिल्लाना चार डेपोमांथी सुरेंद्रनगर लीमड़ी चोटीला अने धांगध्रामां 600 थी वधु एसटी डेपो दौड़े छे। जो मांगणीओ नहीं स्वीकाराय तो 20 नी रात्रि थी तमाम एसटी बसोना पैंडा थंभावी देवामां आवनार छे। चीमकी आपवा छतां सरकारना पेटनुं पाणी पण हलतुं नथी। आथी अमारी मांगणीओ नहीं संतोषवामां अमारे अंतिम शस्त्र उपाड़वुं पड़शे। राजकोट विभाग एसटी मजदूर संघ एडिशनल जनरल सेक्रेटरी सुरेंद्रनगर एसटी डेपो अमारा माननीय त्रणेय संगठनोनी संकलन समिति जे बनेली छे એના અનુસંધાને સરકારશ્રીને અને અમારા વહીવટને અમે જાણ કરેલી છે કે આજે રાત્રે 12 વાગ્યા એટલે કે 20 તારીખના રાતના 12 વાગ્યા સુધીમાં તો સંકલન સમિતિ દ્વારા જે આવેદનપત્રો અને જે જાણ કરવામાં આવી છે જે અનુસંધાને અમારા કામદારના જે કંઈ પ્રશ્નો છે એનું જો નિરાકરણ કરવામાં નહીં આવે અને જો કોઈપણ જાતની સરકાર દ્વારા માગણીઓ સંતોષવામાં નહીં આવે તો અમારા ત્રણેય યુનિયનની બનેલી સંકલન સમિતિ દ્વારા અને એસટીના 40,000-45,000 જેટલા કર્મચારીઓએ તારીખ 21 આજ 20 તારીખની મધ્યરાત્રિ એટલે કે 21 તારીખના રોજ જે માસ સીએલ મૂકવામાં આવેલી છે તેઓ સંપૂર્ણ રીતે માસ સીએલ ઉપર જશે અને આજે રાત્રે 12 વાગ્યાથી એસટીના પૈડા થંભી જશે। સરકારશ્રીની સાથે અમારી છેલ્લા 15-20 દિવસથી આવી માગણીઓ માટેની રજૂઆતો વારંવાર કરવામાં આવેલી છે। વહીવટને પણ વારંવાર કહેવામાં આવેલું છે છતાં પણ સરકારે આજ સુધી કોઈ પણ જાતની આ બાબતની નોંધ લીધી નથી અને એસટીના કર્મચારીઓને વારંવાર અન્યાય કરી તેઓને મળતા લાભો જે કંઈ છે એ આપવા માગતા નથી। તો અમારી સંકલન સમિતિ દ્વારા જે કંઈ અમને સૂચના આપવામાં આવશે તે મુજબના અમારા કાર્યક્રમો થશે અને સરકારશ્રીને પણ જાણ કરવામાં આવે છે કે એસટીના કર્મચારીઓના જે કંઈ પડતર પ્રશ્નો છે એ એમની ન્યાયની માગણી છે અને બીજા ડિપાર્ટમેન્ટની અંદર જો આ માગણીઓ સંતોષવામાં આવતી હોય તો એસટીના કર્મચારીઓ પણ એક કર્મચારીઓ જ છે કે જેઓ રાત દિવસ કોઈ પણ જાતની ધ્યાન રાખ્યા વગર તડકો છાંયો કે ટાઈટ અથવા વરસાદની પણ ખેવના કર્યા વગર આવી કોરોનાની મહામારીની બીમારી સબબ પણ અમારા કર્મચારીઓએ ક્યારેય પણ કોઈ જાતની પાછી પાની કરી નથી। સરકાર ના તમામ આદેશોનું પાલન કર્યું છે અને આવી રીતે ગુજરાતની આટલી જનતાની અમારી જો સેવા કરતા હોય અમે જો આ રીતે પબ્લિક સાથે જોડાયેલા હોય સરકારશ્રીનું તમામ જે કંઈ માર્ગદર્શન છે એ મુજબ અમે કામગીરી કરતા હોય તો અમારા હકો પણ મળવા જોઈએ અને અમે જે કંઈ અમારા હકો માગી છીએ એ અમારી સાચી માગણી છે અને અમારી માગણી સંતોષવા માટે અમારી સરકારશ્રીને અપીલ છે। મહેશ ઉતેરિયા, દિવ્યાંગ ન્યૂઝ, સુરેન્દ્રનગર।